નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફ્રી લર્નિંગ સ્કૂલમાં. હું છું તમારો દોસ્ત મયુર અને તમે જોવાનું શરૂ કરી દીધું છે કેએમ એજ્યુકેશન. આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે બોર્ડ દ્વારા જે બહાર પાડવામાં આવતી જે સારા વિદ્યાર્થીઓ એટલે કે બોર્ડમાં ટોપ કરતા વિદ્યાર્થીઓ જે પ્રશ્નપત્રો લખે છે તેમની આન્સર શીટની બુકલેટ છે બહાર પાડવામાં આવે છે, જે 100 રૂપિયાની હોય છે, પરંતુ આજના વિડીયોમાં આપણે ફ્રીમાં જોવાની છે. ચલો તો આપણે જોઈશું કે ગુજરાતીમાં આપણે એવું તો શું ધ્યાન રાખી શકીએ જેથી કરીને ગુજરાતીમાં સારામાં સારા માર્ક્સ આવે. મોટા ભાગે એવું બનતું હોય છે કે ગુજરાતી એવો વિષય છે કે જેમાં પૂરેપૂરા માર્ક્સ લાવવા અશક્ય છે. એટલે કે ગુજરાતીમાં તમે ગમે તેટલું લખો, ગમે તેટલું સારામાં સારું લખો, તો પણ તમારે 90+ લાવવા માટે, એટલે કે 100 માર્ક્સનું પેપર હોય તો 90+ લાવવા માટે અને 80 માર્ક્સનું પેપર હોય તો 75+ લાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. એટલે કે આપણે મોટા પ્રશ્નોમાં જોઈશું જે આપણને પેરેગ્રાફ રાઇટિંગ છે, નિબંધો છે, એમાં જોઈશું કે આપણને આઈડિયા આવે કે જે ટોપ વિદ્યાર્થીઓ છે એ કેવી રીતે પ્રશ્નપત્રો લખે છે, કે આપણે એમાંથી શું શીખી શકીએ, સારી બાબત કઈ અપનાવી શકીએ. અહીંયા હું તમને એક પેપરનું એટલે કે એક આન્સર બુકનું આપણે એનાલિસિસ કરીશું અને બાકીનું જે બાકીના 4 છે એ તમે એમનેમ પણ જોઈ શકો છો. અને જો તમારે ટેલિગ્રામ ચેનલમાં, આપણી જે ટેલિગ્રામ ચેનલ છે કેએમ એજ્યુકેશનની, એમાં જો તમે આની PDF મેળવવા ઈચ્છતા હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી લખજો. તમને જેની જરૂર હશે એ આપણે ત્યાં ટેલિગ્રામ ચેનલ ઉપર પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરીશું. તો ચલો હવે આપણે જોઈશું કે જે પાર્ટ બીમાં એટલે કે જ્યારે આપણે અત્યારે જે પેપરની એનાલિસિસ કરી રહ્યા છે એ માર્ચ 2015નું પેપર છે. એટલે કે જૂના સિલેબસમાં જે પેપર પૂછાતું હતું એ પેપરમાં પાર્ટ બીમાં મોટા પ્રશ્નો હતા, તો એ મોટા પ્રશ્નોનું આપણે એનાલિસિસ કરવાનું છે. અહીંયા જે દરેક પ્રશ્નપત્રમાં સૂચના હોય છે એ તો સૂચના છે જ કે સ્પષ્ટ વંચાય તેવું હસ્તલેખન કરવું. પછી જેટલા પ્રશ્નો છે એ ફરજિયાત પ્રશ્નો છે, એમાં આંતરિક વિકલ્પો આપેલા હશે, પછી એના ગુણ પણ બાજુમાં લખેલા હશે. અહીંયા ગુજરાતી માટે ખાસ અગત્યની સૂચના છે, વિરામચિહ્નો, જોડણી, ભાષા શુદ્ધિ, હાંસિયા, સ્વચ્છતા વગેરે તરફ વિશેષ ધ્યાન આપવાનું છે. એટલે કે તમારે જે આન્સર લખો છો એની સાથે સાથે આટલા મુદ્દા પણ ખાસ ધ્યાન રાખવાના છે, તો જ તમે સારામાં સારા ગુણ મેળવી શકો. એટલે કે તમને થોડું થોડું નેગેટિવ માર્ક્સ કપાતા જાય તો માની લો કે તમને એવું થાય કે આપણે 4 માંથી 4 માર્ક્સનો પ્રશ્ન લખ્યો છે અને પૂરેપૂરા 4 માર્ક્સ આવવા જોઈએ, છતાં પણ આપણને 3.5 કે પછી 3 માર્ક્સ મળે, તો એની પાછળ સમજી જવાનું કે આપણે લખાણમાં ક્યાંક ભૂલ કરી છે અથવા તો જોડણીમાં ક્યાંક ભૂલ કરી છે અથવા તો આપણી ભાષા શુદ્ધિ એટલી શુદ્ધ નથી જેથી કરીને આપણાથી ક્યાંક માર્ક્સ કપાયા છે. ચલો અહીંયા જોઈએ તો એક 10-12 માર્ક્સના મુદ્દાસર પ્રશ્નો છે, પછી 4-4 માર્ક્સ 4-4 શબ્દોમાં 4-4 વાક્યોમાં જવાબ લખવાના છે, પછી એના પછી જેમ તમારે જેટલા ટોપિક હતા જે જૂના અત્યારે જેટલા ટોપિક છે એટલા જ જૂના સિલેબસમાં ટોપિક હતા. એટલે તમારે એવું કમ્પેરિઝન કરવાની જરૂર નથી કે અમને જ્યારે જૂનો સિલેબસ OMR વાળું હતું એ સહેલું હતું અત્યારે કરતા, એટલા માટે આપણે અત્યારે જે છે એ ટોપિક તો એના જ છે, ખાલી થોડી પદ્ધતિ બદલાઈ છે. ચલો તો આમાં પાર્ટ એ જોઈએ તો જોઈએ, અહીંયા પણ નવો પ્રશ્ન એટલે કે નવું સેક્શન છે એ નવા પેજ ઉપર લખ્યું છે. પછી જે મોટા પ્રશ્નો છે એ લખવા માટે જુઓ તમે અહીંયા કે જેટલા આપણે હેડિંગ આપ્યું છે કે જે સેક્શન એમાં પ્રશ્નો છે મોટા પ્રશ્નો, તેના મુદ્દાસર ઉત્તર, એમાં પહેલો પ્રશ્ન અહીંયા તમે answer 1 કરીને લખી શકો છો કે answer 1 શું હોઈ શકે. એમાં answer 1માં પહેલું છે કે ચક્ષુષ્રવા શીર્ષકની યથાર્થતા લખો, તો એમાં આપણે જે તે કૃતિ છે ચક્ષુષ્રવા, પછી કર્તા છે એના લેખક છે ચંદ્રકાંત બક્ષી, સાહિત્યનો પ્રકાર નવલિકા છે, સંદર્ભ ક્યાંથી લખ્યું છે તો ચંદ્રકાંત બક્ષીની વાર્તાઓમાંથી આપણને આ કૃતિ મળી છે. એમાં આપણે જોઈએ તો પાલનપુરમાં જન્મેલા એવા લેખક શ્રી ચંદ્રકાંત કેશવલાલ બક્ષીની પ્રસ્તુત કૃતિ. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ વિદ્યાર્થીએ એક સામાન્ય ભૂલ કરી છે તો એને કેવી રીતે ચેકીને સુધારી છે, એટલે કે આ એને સુધારીને એટલે કે અને લખ્યું છે એમાંથી આ જ ચેક્યું છે. તો આવી રીતે તમારે પણ જો ગુજરાતીમાં કંઈક ભૂલથી લખાઈ ગયું હોય અને ચેકવું હોય તો બહુ ગૂંચવાડું નહીં કરવું. એક જ લાઇનમાં કેટલા શબ્દો છે એ પણ તમે જોઈ શકો છો, એક જ લાઇનમાં 4-5 શબ્દો આપેલા છે. એનાથી આગળ આપણે જોઈએ તો બીજા પ્રશ્નોમાં કેવી રીતે લખાણ લખ્યું છે. અહીંયા આપણે જોઈએ તો દાદાની રાડી તો છે સામાન્ય લોકોથી સવાઈ, આંખોથી સાંભળવાની વૃત્તિ જોઈ કેશાને લાગી નવાઈ. તો એનું પણ આપણે જોઈએ તો વાર્તામાં દાદા અને કેશા વચ્ચે 84 વર્ષનો ફરક હતો, કે
કેસાને પણ દાદાજી સાથે ખૂબ જ બનતું હતું. અહીંયા આઈ થિંક લખવામાં ભૂલ થઈ હશે અથવા તો મારા પ્રોનાઉન્સિએશનમાં ભૂલ છે કે કોસા છે કે કેસા છે, તો આપણે થોડી એમ માટે ક્ષમા ઈચ્છીએ છીએ કે કોસા લખ્યું છે કે શું લખ્યું છે, મને પણ થોડું ડાઉટ છે એટલા માટે. માટે દાદા અને કોસાનું અહીંયા પ્રશ્ન જોઈ શકે તો અહીંયા જે અગાઉ આપણે જોતા હતા કે એક લાઇનમાં 7-8 જ શબ્દો લખતા હતા, એની જગ્યાએ અહીંયા થોડા વધુ શબ્દો છે. કેમ કે નાના શબ્દો છે પરંતુ અક્ષર આપણે થોડા મોટા કાઢીશું, અને એટલા પણ મોટા નહીં કાઢીએ કે બે લાઇનના અક્ષરો એકબીજાને ભળી જાય. ઉપરની લાઇન નીચેની લાઇન બંને તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમે લખી શકો છો. ચલો આગળ જોઈએ તો આગળના પેજ ઉપર ટૂંકા ઉત્તર છે. અહીંયા જુઓ, ડાયરેક્ટ કોઈ પેરેગ્રાફ બનાવ્યો નથી, ડાયરેક્ટ આન્સર બે કરીને લખ્યું છે. તો આન્સર બે માં જે ક્વેશ્ચન છે એમાં ક્વેશ્ચન નથી લખ્યો, ડાયરેક્ટ જવાબ લખ્યો છે. જે સ્ત્રી નીતિની કેળવણી લેશે તે અંગે નર્મદ જણાવે છે કે શું કેળવણી લીધા વિનાની સ્ત્રી એ કાળા કર્મ કરતી નથી, નીતિના બોધની ખામી તથા કુસંગને કારણે તે કુકર્મ કરે છે. તો આ પ્રમાણે આપણે પ્રશ્નનો જવાબ લખી શકીએ છીએ. અહીંયા પણ બીજો છે, હવે તમને જે મોસ્ટ આઈએમપી શબ્દ લાગે છે એટલે કે જે પ્રશ્નમાં જવાબ લખીએ એમાં જે અગત્યનો શબ્દ અથવા તો અગત્યનો મુદ્દો લાગે છે એની નીચે અવશ્ય અંડરલાઈન કરો, જેથી કરીને પેપર ચેકરને લાગે કે ના ખરેખર આ પ્રશ્નને સમજીને વિદ્યાર્થીએ લખ્યો છે. ચલો એનાથી આગળ જોઈશું તો કુંજલડી લોકગીત છે, તો એમાં એની કૃતિ કરતા સાહિત્ય પ્રકાર સંદર્ભ. અહીંયા જો તમને આનું આઈડિયા ના હોય, તમને યાદ ના રહેતું હોય, તો તમારે લખવાની જરૂર નથી. કેમ કે એક લખો અને બાકીના 3 ન લખો તો ખરાબ દેખાય, તો એનાથી બેટર છે કે આપણે એને સ્કીપ કરીશું અને ડાયરેક્ટ મુદ્દા તરફ જઈશું. અહીંયા પણ જોઈ શકીએ છીએ આપણે કે રામ લક્ષ્મણ ને સીતાજી, ગોપીઓ ને શ્રીકૃષ્ણ જેમ ઉદાહરણ આપ્યા હોય તો એની અંડરલાઈન કરેલી છે. ચલો એનાથી આગળ જોઈએ તો પછી જોઈએ તો વિભાગ બી છે સંક્ષિપ્તિકરણ. એમાં ટાઇટલ આપવાનું હોય અને સંક્ષિપ્તિકરણ કરવાનું હોય તો આપણે અંદાજિત 6-7 વાક્યોમાં આનું સંક્ષિપ્તિકરણ કરવાનું હશે અને ટાઇટલ આપવાનું હોય તો આપણે ટાઇટલ આપીશું તો અવતરણ ચિહ્નમાં લખીશું અને નીચે અંડરલાઈન કરીશું. થોડા મોટા અક્ષર રાખીશું કેમ કે હેડિંગ આપ્યું છે, હેડિંગ અને આપણું જે લખાણ છે એ બંનેમાં થોડોક ફરક લાગવો જોઈએ. આજે ઊંચા જીવન ધોરણની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. જૂના વખતમાં પ્રમાણિક પવિત્ર સદાચારી જીવન તે ઊંચું જીવન ધોરણ ગણાતું. ઊંચા જીવન ધોરણ વિશેના આપણા અને પશ્ચિમના ખ્યાલો બદલાયા છે. ઈશ્વરે આપણને બે હાથ આપ્યા છે, મોટા મોઢા વધવાથી હાથ ઘટતા જાય છે, હાથનો સાચો ઉપયોગ થવાથી કોઈ દિવસ તંગી વધતી નથી. એટલે કે આપણને પેરેગ્રાફ તો આ પ્રશ્નપત્રમાં આપણે જોઈ શકીએ છીએ, તો તમે ટેલિગ્રામ ચેનલમાં મૂકું આની PDF, તો ત્યાંથી તમે જોજો અને કમ્પેરિઝન કરજો કે કયા કયા મુદ્દાને એમને ધ્યાનમાં લીધા છે. કેમ કે આ છે એક મૌલિક વિચાર છે, એટલે કે જે પેરેગ્રાફ આપ્યો છે એમાંથી શું એ પેરેગ્રાફ શું કહેવા માંગે છે એક વિદ્યાર્થીનો ખ્યાલ છે. એટલે સચોટ સાચું જ હોય એવું જરૂરી નથી, અથવા તો થોડું ઘણું ઉપર નીચે હોઈ શકે, પરંતુ સારામાં સારો પ્રયત્ન એટલે કે અહીંયા તમને રજૂ કર્યું છે એનો મતલબ કે આ સારું એક આદર્શ ઉદાહરણ કહી શકાય. એનાથી આગળ આપણે અર્થ વિસ્તાર જોઈએ તો અર્થ વિસ્તાર જે આપ્યો છે, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, વર્તી તેની ખોટ છે ઓટ પછી જુવાળ. તો આનો અર્થ વિસ્તાર જોઈએ તો અર્થ વિસ્તારમાં આપણને અહીંયા નાના નાના પેરેગ્રાફ બનાવીને એનો અર્થ વિસ્તાર કર્યો છે. પછી અહીંયા ઊંચા નીચા થયા કરે એનું પણ એટલે કે જે એના રેફરન્સમાં બીજું કોઈ વાક્ય એટલે કે બીજી પંક્તિ છે એ પણ અહીંયા લખી છે અને એને પણ એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કર્યો છે. એનાથી આગળ જોઈએ તો સમય પોતે જ પ્રાર્થના ચિહ્ન છે, તેને ક્યાં પૂર્ણ વિરામ મુકાય, આમ જીવનરૂપી ઘટમાળ નિરંતર. એટલે કે તમે કોઈ પંક્તિ હોય તો આ એડ આ પ્રમાણે કરી શકો છો. ચલો એનાથી આગળ જોઈએ તો સેક્શન સી છે, સેક્શન સી માં પત્ર લેખન છે. ટીવી જોવાથી અભ્યાસ પર માઠી અસર થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે પત્ર લેખન કરવાનું છે તો અહીંયા એડ્રેસ આપણે આપણું ના લખી શકીએ, અથવા તો અહીંયા રકમ એટલે કે પ્રશ્નપત્રમાં આપણને આપેલું હોય તો આપણે એ લખવાનું. અહીંયા આપણે આપણું ના લખી શકીએ, કંઈ પણ કોઈ પણ માહિતી એવી ના લખી શકીએ કે જેથી આપણી ઓળખ છતી થાય. એટલા માટે ખાસ પત્ર લેખન રિપોર્ટ છે તો એમાં ધ્યાન રાખજો. તો અહીંયા તમે નંબર લખી શકો, એડ્રેસ લખી શકો, પછી નીચે તારીખ લખી શકો એટલે કે પેપરની તારીખ લખવાની છે. અહીંયા આપણે જેને પત્ર લખીએ છીએ એ લખીશું. ટીવી જોવાથી અભ્યાસક્રમ પર શું અસર થાય છે, તો પ્રિય મિત્ર સાદર પ્રણામ, પછી એક લાઈન છોડીને લખવાનું નીચે, ગઈકાલે તારો પત્ર મળ્યો, અહીંયા બધા ખુશ છે, હું ઈચ્છું છું કે ત્યાં પણ બધા ખુશ હશે. તો અમુક કોમન વાક્યો છે, એના સિવાય પણ
બીજો જે પેરેગ્રાફ છે એમાં જે મેઇન વાત છે એને સમાવેશ કરવાનું અને લાસ્ટમાં કન્ક્લુઝન આવે, એટલે કે ત્રણ પેરેગ્રાફ આપણે લખવાનું છે અને લાસ્ટમાં આપણે લખીએ એટલે કે કોણ લખી રહ્યું છે, તો એ જ લિખિતન તારો પ્રિય મિત્ર અબક, એટલે કે અહીંયા પણ આપણે નામ લખવાનું નથી. ચલો એનાથી આગળ જોઈશું તો અહેવાલ છે, તો અહેવાલમાં રક્તદાન શિબિર છે. અહેવાલ હંમેશા ભૂતકાળમાં જ લખાય. અહીંયા આપણને જે સ્થળ આપ્યું છે તો એ સ્થળનું નામ અને તારીખ, કઈ તારીખે આપણે જે એટલે કે શિબિર થઈ હતી તો એનું એડ્રેસ એટલે કે જે સ્થાન અને તારીખ એ બંને અહીંયા લખીશું. અને આ આખો પેરેગ્રાફ આપણે ભૂતકાળમાં લખીશું, કઈ જગ્યાએ કેવી રીતે યોજાયું, કોણે યોજ્યું એ બધી માહિતી અહીંયા લખીશું. રિપોર્ટ છે એટલે એક જ પેરેગ્રાફમાં આખો રિપોર્ટ કમ્પ્લીટ કર્યો છે. ચલો એનાથી આગળ જોઈએ તો સેક્શન ડી છે. સેક્શન ડીમાં ભાષા શુદ્ધિ, એટલે કે અહીંયા આપણને જોડણી અથવા તો જે ભાષા શુદ્ધિ એટલે કે આ જે પેરેગ્રાફ આપ્યો છે એને શુદ્ધ કરવાનું છે. જે જે ભૂલો છે એની જગ્યાએ રિપ્લેસ શબ્દો કરવાના છે. અહીંયા જે પૂર્ણવિરામ છે એની જગ્યાએ અલ્પવિરામ આપ્યું હોય કે બીજું કંઈ આપ્યું હોય તો એને સુધારવાનું છે. પછી આપણે જે સુધારીએ છીએ એને અંડરલાઇન કરતું રહેવાનું છે. અહીંયા અંડરલાઇન કરી છે, પછી આ શબ્દની નીચે અંડરલાઇન કરી છે, ચીડાય છે એની નીચે અંડરલાઇન કરી છે, પ્રશ્નાર્થ ચિહ્નની નીચે અંડરલાઇન, એટલે કે આપણે અહીંયા સુધાર્યું છે એની નીચે અંડરલાઇન કર્યું છે. ટૂંકમાં આપણે એટલું ધ્યાન રાખવાનું કે જે શબ્દનું આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એ ફોકસ થવું જોઈએ, કે રિપોર્ટ પૂછ્યો છે તો રિપોર્ટ જેવું એમને વર્તાવવું જોઈએ. પછી નિબંધ જોઈએ તો નિબંધ કેવી રીતે લખવો. સ્વચ્છતા ત્યાં પ્રભુતા છે, તો અહીંયા જોઈએ તો શરૂઆતમાં તો સ્વચ્છતા ત્યાં પ્રભુતાની જે પ્રસ્તાવના છે એ અહીંયા 6-7 વાક્યોમાં લખી છે. અહીંયા આપણે ધ્યાન રાખીશું કે નિબંધ છે એ ઓલમોસ્ટ 4 પેરેગ્રાફમાં કમ્પ્લીટ કરીશું. કોઈ ફાયદા ગેરફાયદા હોય તો એમાં ત્રણ પેરેગ્રાફ આ રીતે પેરેગ્રાફ બનાવીશું. શરૂઆતમાં તો પ્રસ્તાવના હોય જ છે, એમાં જો તમે કોઈ કોટ લખ્યો હોય એટલે કે કોઈ વાક્ય લખ્યું હોય તો એની નીચે અંડરલાઇન કરવાની. પછી બીજામાં બીજો પેરેગ્રાફ હોય તો બીજા પેરેગ્રાફમાં પણ ફાયદા ગેરફાયદા હોય તો બે પેરેગ્રાફ ફાયદાના લખો અને એક ગેરફાયદાના લખો, અથવા તો તમારે નેગેટિવ લખવું હોય તો બે ગેરફાયદાનો લખો એક ફાયદાનો લખો, અથવા તો તમારે કોઈ ટોપિક ઉપર લખતા હોય એટલે કે એની સારી બાબતો બે પેરેગ્રાફ સારી બાબતના લખો અને એક બાબત નેગેટિવ બાબતનું લખો, અથવા તો પછી અને લાસ્ટમાં જે આપણે કન્ક્લુઝન છે એ મેક્સિમમ તમારે 5 પેરેગ્રાફમાં કમ્પ્લીટ કરી દો તો સારામાં સારું કહેવાય. એટલે કે પહેલું પ્રસ્તાવના અને લાસ્ટમાં કન્ક્લુઝન છે, એ કન્ક્લુઝન છે એ આખા નિબંધનો સાર કહી શકાય, જે પોઝિટિવ રાખવાનો પ્રયત્ન કરવો. અને આપણે જે વચ્ચેના જે 3 પેરેગ્રાફ છે એમાંથી 2 પોઝિટિવ અને 1 નેગેટિવ, જો તમે નેગેટિવમાં તરફ નિબંધ લખતા હોય તો 2 નેગેટિવ પેરેગ્રાફ અને 1 પોઝિટિવ પેરેગ્રાફ, એવી રીતે એસે પણ લખી શકીએ છીએ. અહીંયા એક્સ્ટ્રા સપ્લિમેન્ટરી લીધી છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બીજા વિદ્યાર્થીની સપ્લિમેન્ટરી છે તો એની પણ રજૂઆત અલગ છે. તો તમે અહીંયા બીજા 4 વિદ્યાર્થીઓની સપ્લિમેન્ટરીનું વિઝિટ કરી શકો છો. તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. બીજા ધોરણ 10ના મિત્રોને પણ અચૂકથી શેર કરજો. તમારા સ્કૂલ ટ્યુશનના મિત્રોને વોટ્સએપ ઉપર જરૂરથી લિંક મોકલજો, જેથી કરીને એ લોકો પણ ગુજરાતીના પ્રશ્નપત્રોની વિઝિટ કરી શકે અને સારામાં સારું લખાણ લખી શકે, જેથી કરીને બોર્ડમાં એ પણ સારામાં સારા ગુણ મેળવી શકે. તો તમે આ વિડીયોની લિંક છે એમને શેર અચૂકથી કરજો. તો આપણે મળીશું બીજા સબ્જેક્ટના વિડીયો સાથે. ત્યાં સુધી વાંચતા રહેજો, લખતા રહેજો અને શીખતા રહેજો.